મિત્રો, હાલમાં તમે ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોતા હશો તો એક લવ સોંગ ટ્રેન્ડિંગમાં ચાલે છે, એ મારું ફેવરિટ સોંગ હતું અને આશા કરું છું એ તમારું પણ ફેવરિટ સોંગ હોય. ભાઈ સાહેબ કુછ જ્યાદા નહીં હો ગયા, મતલબ કુછ ભી. તો મિત્રો, આજના વિડીયોમાં એ સોંગ ઉપર તમને ડીજે રિમિક્સ સ્ટેટસ એડિટ કરતા શીખવાડીશ. તો વિડીયો પૂરો જોજો. ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બે લાઇકન પણ દબાવી દેજો. ભાઈને બોલા કરને કા તો કરને કા. તો સૌથી પહેલા મિત્રો તમને ડેમો બતાવી દઉં. મિત્રો, તમે ડેમોમાં જોયું એ પ્રકારનું સ્ટેટસ અલાઇટ મોશન એપ્લિકેશનથી બનાવીશું આપણે. તો અલાઇટ મોશન એપ્લિકેશન હું ચાલુ કરી લઉં છું. આ રીતે અલાઇટ મોશન એપ્લિકેશન ચાલુ થાય એટલે મિત્રો આ પ્રોજેક્ટનું ઓપ્શન છે, એની પર તમારે ક્લિક કરવાનું. એની પર ક્લિક કરી સૌથી પહેલાં બીટ, પ્રોજેક્ટ અને મિત્રો ઇફેક્ટ આ બંને તમારી અલાઇટ મોશન એપ્લિકેશનમાં એડ કરી લેવાની. એડ કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો વિડીયો મેં બનાવેલો છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, વિડીયો જોશો એટલે મિત્રો આ રીતે બીટ પ્રોજેક્ટ એડ થઈ જશે. તો સૌથી પહેલાં તમારે આ રીતે બીટ પ્રોજેક્ટ એડ કરી લેવાનું. તમે બીટ પ્રોજેક્ટ એડ કરશો એટલે મિત્રો આ રીતે કમ્પ્લીટ માર્ક કરીને હું આપી દઈશ સોંગ, અને મિત્રો આ રીતનું એક ઇમેજ પણ આપી દઈશ. તો મિત્રો આમાં આપણે ઇમેજ ચેન્જ કરવાના છે, તો સૌથી પહેલાં આપણે મિત્રો આ શરૂઆતના ઇમેજ એડ કરી લઈએ. તો મિત્રો આમાં અલગ પ્રકારે હું તમને ઇમેજ એડ કરતા શીખવાડીશ, કારણ કે આ આગળ આપણે બે ઇમેજ ડબલ ઇમેજ એડ કરવાના છે, બરાબર. તો શરૂઆતમાં આવી જવાનું, પછી મિત્રો તમારે પ્લસમાં જવાનું, પ્લસમાં જયા પછી મિત્રો મીડિયામાં જવાનું. મીડિયામાં જયા પછી મિત્રો તમારે જે પણ ફાઇલમાં ફોટા હોય એ ફાઇલ સૌથી પહેલાં તમારે સિલેક્ટ કરી લેવાની. એટલું કર્યા પછી મિત્રો આ ઓપ્શન છે, એની પર તમારે સિમ્પલી ક્લિક કરવાનું. એની પર ક્લિક કરશો મિત્રો આ રીતનું દેખાશે. તો મિત્રો એક ફોટો સિલેક્ટ થઈને જ આવશે. તો મિત્રો તમારે શું કરવાનું, જે આ ઉપર બોક્સના નિશાન દેખાય છે એની પર સૌથી પહેલાં તમારે આ રીતે ક્લિક કરી દેવાનું. એની પર ક્લિક કરી આ રીતે એક ફોટો તમારો સિલેક્ટ થઈ જશે. તમારે એ ના રાખવો હોય તો એને અનટિક કરી દેવાનો, અને મિત્રો રાખવો હોય તો એ રાખી લેવાનો. પછી મિત્રો બીજો ફોટો તમારે જે પણ રાખવો હોય એની પર સિમ્પલી તમારે ક્લિક મારવાનો. તો મિત્રો હું આ રાખીશ. બે ફોટા આપણે આ રીતે સિલેક્ટ કરી લીધા. એટલું કર્યા પછી મિત્રો ઉપર જે આ બોક્સ છે જોઈ લો મિત્રો, હું તમને બતાવી દઉં. એની પર સિમ્પલી તમારે ટેપ કરી દેવાનો આ રીતે. એટલે મિત્રો આ રીતે બે ફોટા એડ થઈ જશે ઉપરા ઉપરી. જોઈ લો મિત્રો એડ થઈ ગયા. તો આ બે ફોટાના આપણે મિત્રો આ માર્ક સુધી લઈ લેવાના. તો કમ્પ્લીટ આ માર્ક ઉપર આવી જઈશું. પછી મિત્રો આ ફોટા પર ક્લિક કરશું. આપણે ફોટા પર ક્લિક કરી આ ઓપ્શન ઉપર ક્લિક કરી દઈશું. પછી મિત્રો ખાલી જગ્યા પર ટચ કરશું, ઉપરના ફોટા પર ક્લિક કરશું, આ ઓપ્શન ઉપર ક્લિક કરશું. બે ફોટા માર્ક પ્રમાણે આ રીતે સેટ થઈ જશે. પછી મિત્રો બે ફોટાનો ફૂલ સ્ક્રીન કરી લેવાના. ફોટા પર ક્લિક કરવાનું, ઉપર ત્રણ ડોટમાં જવાનું. પછી મિત્રો પાંચમા નંબરનું આ ફૂલ કોમ્પ્રેસ એરિયા લખ્યું છે એની પર આ રીતે ટચ કરી દેવાનું. ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું. નીચેના ફોટાનો પણ ફૂલ સ્ક્રીન કરી દેવાનો. આ રીતે બે બે ફોટા મેં ફૂલ સ્ક્રીન કરી દીધા. આ રીતે તમારે પણ કરી દેવાના. પછી મિત્રો આપણે આ માર્ક ઉપર આવ્યા પછી મિત્રો બીજા બે ફોટા એડ કરવાના, બરાબર. પ્લસમાં જવાનું, મીડિયામાં જવાનું. મિત્રો આ રીતે મેં સેમ પ્રોસેસ બતાવી એ રીતે કરવાનું. ઉપર આ જે બોક્સનું ઓપ્શન છે એની પર તમારે સૌથી પહેલાં આ રીતે ટિક કરી દેવાનું. પછી મિત્રો આને અનટિક કરી દેવાનો. બીજા ફોટા તમારે જે પણ રાખવા હોય એ લઈ લેવાના આ રીતે. પછી મિત્રો આગળ તમારે બીજો ફોટો નીચે પર જે પણ રાખવો હોય એ લઈ લેવાનો આ રીતે. સિમ્પલી હું એનો એક ફોટો લઉં છું. પછી મિત્રો આ ઓપ્શન ઉપર ક્લિક કરી દઈશ. આ પ્લસ દેખાય એની પર ક્લિક કરી દઈશ આ રીતે. તો ફરી બે ફોટા એડ થઈ જશે. જોઈ લો મિત્રો એડ થઈ ગયા બે ફોટા. તો મિત્રો તમારે શું કરવાનું, આ બે ફોટા એડ થઈ ગયા એના આ માર્ક સુધી લઈ લેવાના. તો કમ્પ્લીટ માર્ક ઉપર આવી જવાનું, ફોટા પર ક્લિક કરવાનું, આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું. આ રીતે ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું. ફરી નીચેના ફોટા પર ક્લિક કરી આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું. આ રીતે માર્ક પ્રમાણે ફોટા સેટ થઈ જશે. તો આ બે ફોટાના આપણે ફૂલ સ્કેન કરી લઈશું. આપણે મિત્રો તમને મેં કીધું હતું એ રીતે તમારે ફોટાના ફૂલ સ્કેન કરવાનું રહેશે. તો આ ફૂલ સ્કેન કરી દીધા આપણે, બરાબર. મિત્રો ફોટા ફૂલ સ્ક્રીન કર્યા પછી મિત્રો તમારે શું કરવાનું, આ રીતે આગળ જવાનું. આગળ જશો એટલે મિત્રો આ રીતનું બોક્સ હું તમને આપી દઈશ. આ બોક્સમાં તમારે ફોટો એડ કરી લેવાનો. તો મિત્રો સિમ્પલી તમારે શું કરવાનું, બોક્સ ઉપર ક્લિક કરવાનું. બોક્સ ઉપર ક્લિક કરી મિત્રો કલર એન્ડ ફિલ લખ્યું છે એની પર ટચ કરવાનું. એની પર ટચ કરી આ નંબરિયા ઉપર ક્લિક કરવાનું. નંબરિયા ઉપર ક્લિક કરી તમારે જે પણ ફોટો રાખવો હોય એની પર સિમ્પલી ક્લિક મારી દેવાની રહેશે. આપણે આ ફોટો રાખવું, બરાબર. આ ફોટો રાખી અહીં પ્લસ ઉપર હું ક્લિક કરી દઈશ આ રીતે. તો એ ફોટો અહીંયા સેટ થઈ જશે. જોઈ લો મિત્રો એ ફોટો અહીં સેટ થઈ ગયો. ખાલી જગ્યા પર ટચ કરી દઈશું. તો જોઈ લો મિત્રો આ રીતના ફોટા સેટ થઈ ગયો અહીં. પછી મિત્રો અહીંથી તમારે શું કરવાનું, આ 6.50 સિંગલ ફોટો એડ કરવાનો, એટલે એક એક કરવાનો. તો મિત્રો ફરી પ્લસમાં જવાનું, મીડિયામાં જવાનું, એક ફોટો આ રીતે લઈ લેવાનો. એને ખેંચીને અહીંથી આ રીતે ખેંચવાનો, એને ફૂલ સ્ક્રીન આ રીતે કરી દેવાનો. ફૂલ સ્ક્રીન કરી આ માર્ક ઉપર જતું રહેવાનું. આ તીનનું ઓપ્શન છે એની પર ક્લિક મારી દેવાનું. આ માર્ક ઉપર જઈ આ વધારાનો ફોટો અહીંથી કટ મારી દેવાનો આ રીતે. જોઈ લો મિત્રો
तो मित्रों आ सिंगल फोटो, आ सिंगल फोटा हो मित्रों तमारे शू करवानुं छेल्ले सुधी सिंगल फोटा एड कर लेवाना, अहींया जेटला पण मार्क छे ए प्रमाणे एड कर लेवाना, हूँ मित्रों फटाफट कर लऊं छूं। तो जो लो मित्रों छेल्ले थी हूँ तमने बताऊँ, जेटला पण मार्क हता ए प्रमाणे मैं सिंगल फोटा एड कर लीधा पाछळ, अने मित्रों शरूआत में बे डबल फोटा एड कर लीधा, एक अने बे, बराबर। तो मित्रों आ मैं तमने बतायुं, तो मित्रों हवे आपणे आ फोटा में इफेक्टो लगावीशुं। तो सीम्पली शू करशुं, अहींथी बेक करशुं, बेक कर्या पछी मित्रों आ रीतनी इफेक्ट हशे, बराबर। तो एनी पर क्लिक कर दीजिए, आ रीते इफेक्ट खोली जैसे, जो लो मित्रों आ रीते टोटल 5 इफेक्टो है, बराबर मित्रों। तो वीडियो ध्यान थी जोजो, कई इफेक्ट क्या लगाने हूँ तमने बताई दू। सौथी पहला आ पहला फोटा ने इफेक्ट है, बराबर मित्रों। जो लो मित्रों, तो मित्रों आज ऊपरनो फोटो है, एनी पर सीम्पली तमे टैप करवानुं, आ इफेक्ट में जवानुं, त्रण डॉट नीचे से एनी पर क्लिक करवानुं, आइकन कॉपी कर लेवानुं आ रीते, बराबर। कॉपी कर अहींथी बेक करवानुं, बेक कर्या पछी मित्रों आपणा बीट प्रोजेक्ट में आई जवानुं, आपणा बीट प्रोजेक्ट में आया पछी आ रीते नीचे जवानुं, नीचे जसो एटले मित्रों आ डबल फोटा छे, एनो ऊपरनो फोटो छे, जोई लो मित्रों एनी पर टैप करजो, इफेक्ट में जजो, त्रण डॉट में जवानुं, पेस्ट कर दीवानी इफेक्ट, आ रीते पेस्ट कर दीवानी, पेस्ट करशो एटले मित्रों आ रीतनी इफेक्ट वागी जशे। तो मित्रों आगळ जशो, फरी बे फोटा आवशे, एनो ऊपरनो फोटो छे, एनी पर टैप करवानुं, इफेक्ट में जवानुं, त्रण डॉट में पेस्ट कर दीवानी, आ बे बे फोटा में आ रीते पेस्ट कर दीवानी, एटले इफेक्ट वागी जशे। पछी मित्रों आमां तो ऑलरेडी मैं इफेक्ट तमने लगाईने आपी छे, तो मित्रों सीम्पली अहींथी बेक करवानुं, बेक कर्या पछी फरी इफेक्ट में आई जवानुं, इफेक्ट में आया पछी मित्रों हवे आ बीजा नंबरनी इफेक्ट छे, एनी पर तमारे क्लिक कर देवानुं, एनी पर क्लिक करवानुं, इफेक्ट में जवानुं, त्रण डॉट में जवानुं, कॉपी कर लेवानी, सेम प्रोसेस कॉपी कर अहींथी पाछुं पड़वानुं, आ रीते आपणा बीट में आई जवानुं, आपणा बीट में आया पछी आ रीते नीचे जवानुं, नीचे जशो एटले मित्रों आ रीते आगळ जवानुं, आगळ जशो एटले मित्रों आ रीते तमे आगळ जशो एटले मित्रों आमां इफेक्ट छे, बराबर। तो आ बे बे फोटा आवशे नाना, आ रीतना बे फोटा नाना आवशे, तो ये बे बे फोटा में तमारे आ रीते पेस्ट कर देवानी इफेक्ट। तमारे शुं करवानुं, फोटा पर क्लिक करजो, अहीं इफेक्ट में जजो, त्रण डॉट में जजो, पेस्ट कर देजो, आ रीते पेस्ट कर देवानुं। तो मित्रों आ बे फोटा में पेस्ट करवानी ये इफेक्ट, पछी मित्रों आगळ चाहे पेस्ट करवानी नहीं, तमारे सीम्पली अहींथी बेक करवानुं, बेक कर्या पछी फरी इफेक्ट में आवानुं, इफेक्ट में आया पछी मित्रों पहली बीजी अने तीजा नंबरनी इफेक्ट हवे तमारे लई लेवानी, बराबर। आ रही एनी पर क्लिक करजो, इफेक्ट में जजो, त्रण डॉट में जजो, कॉपी कॉपी कर्या पछी सीम्पली अहींथी बेक कर लेवानुं, आ रीते बेक कर्या पछी प्रोजेक्ट में आई जवानुं, प्रोजेक्ट में आया पछी आ रीते नीचे जवानुं, नीचे जशो एटले मित्रों आ रीते आगळ जवानुं, आपणे मित्रों आ बे फोटा में इफेक्टो लगाई दीधी। हवे मित्रों शुं करवानुं, एना जोड़ेनो जे फोटो आवो आ रह्यो थोड़ो मोटो, एनी पर क्लिक करजो, इफेक्ट में जजो, त्रण डॉट में पेस्ट, पेस्ट कर देवानुं, आ रीते पेस्ट करशो एटले मित्रों अहींया डबल बीट मार्कवाळो फोटो आवशे, बराबर। तो जेटला पण डबल बीट मार्कवाळा फोटा आवे ए तमारे छोड़ी देवाना, पछी मित्रों आगळ जे डबल बीट मार्कवाळा फोटा नथी एमां तमारे आ इफेक्ट पेस्ट कर देवानी, आ रीते पेस्ट कर देवानी इफेक्ट, बराबर। तो आ रीते तमारे जोतू जोतू जवानुं, आ रीते डबल बीट मार्कवाळो फोटो आवे एना छोड़ी देवानो, અને મિત્રો આ રીતે સિંગલ બીટવાળા ફોટામાં તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની। તો મિત્રો છેલ્લે સુધી તમારે જોઈ લેવાનું, આ રીતે ડબલ બીટ માર્કવાળા ફોટા છોડી સિંગલ માર્કવાળા જેટલા પણ ફોટા હોય એમાં તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની, કેટલા સુધી આ રીતે પેસ્ટ કરતું કરતું આવવાનું, બરાબર મિત્રો। તમારે લાસ્ટના આ 4 ફોટા મિત્રો છોડી દેવાના રહેશે, એમાં કોઈ ઇફેક્ટ તમારે લગાવવાની નહીં, અને મિત્રો આ ડબલ બીટ માર્કવાળા ફોટામાં પણ તમારે આ ઇફેક્ટ લગાવવાની નહીં। એટલું કર્યા પછી સિમ્પલી અહીંથી બેક કરવાનું, બેક કર્યા પછી ઇફેક્ટમાં આવી જવાનું, ઇફેક્ટમાં આવ્યા પછી મિત્રો આ તમારે શું કરવાનું, આ રીતે છેલ્લેથી મિત્રો આ બીજા નંબરની ઇફેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું, એની પર ક્લિક કરવાનું, ઇફેક્ટમાં જવાનું, ત્રણ ડોટમાં જવાનું, અહીંથી કોપી કરી લેવાની, આ રીતે કોપી કરી આ રીતે બેક કરવાનું, બેક કર્યા પછી પ્રોજેક્ટમાં આવી જવાનું, પ્રોજેક્ટમાં આવ્યા પછી આ રીતે નીચે જવાનું, નીચે જઈ મિત્રો તમારે હવે શું કરવાનું, જે આપણા ડબલ બીટ માર્કવાળા ફોટા છે, જોઈ લો મિત્રો આ ડબલ બીટ માર્કવાળા ફોટા એ આપણા છોડ્યા હતા, એમાં મિત્રો હવે આપણે એ ઇફેક્ટ પેસ્ટ કરી દઈશું, આ રીતે જેટલા પણ આપણા આવા ડબલ બીટ માર્કવાળા ફોટા છે એમાં મિત્રો આ ઇફેક્ટ આપણે પેસ્ટ કરતાં કરતાં જઈશું છેલ્લે સુધી, આ રીતે ડબલ બીટ માર્કવાળા જેટલા પણ ફોટા આપણા આવે એમાં આ ઇફેક્ટ આપણે પેસ્ટ કરી દઈશું, બરાબર। એટલું કરી મિત્રો તમારે છેલ્લે સુધી જોઈ લેવાનું, ડબલ બીટ માર્કવાળા જેટલા પણ આપણા ફોટા હોય એમાં પેસ્ટ કરી દેવાની। હવે મિત્રો વધ્યા આપણા આ પાછળના 4 ફોટા, બરાબર। તો મિત્રો સિમ્પલી અહીંથી બેક કરવાનું, બેક કર્યા પછી મિત્રો ઇફેક્ટમાં આવી જવાનું, ઇફેક્ટમાં આવ્યા પછી મિત્રો આ રીતે છેલ્લી ઇફેક્ટ છે, જોઈ લો મિત્રો આપણી છેલ્લી ઇફેક્ટ, એની પર ક્લિક કરવાનું, ઇફેક્ટમાં જવાનું, ત્રણ ડોટમાં કોપી કરી લેવાનું, અહીંથી સિમ્પલી બેક કરવાનું, આ રીતે બેક કરી બીટ પ્રોજેક્ટમાં આવી જવાનું, બીટ પ્રોજેક્ટમાં આવ્યા પછી મિત્રો છેલ્લે જતું રહેવાનું, છેલ્લા આપણા 4 ફોટા છે, જોઈ લો મિત્રો આ 4 ફોટા એમાં આ છેલ્લી ઇફેક્ટ તમારે પેસ્ટ કરી દેવાની, આ રીતે કમ્પ્લીટ પેસ્ટ કરી દેવાની, 4-4 ફોટામાં તમારે મિત્રો પેસ્ટ કરી દેવાની, આ છેલ્લા 4-4 ફોટા છે એમાં પેસ્ટ કરી દેવાની। એટલું કર્યા પછી મિત્રો સિમ્પલી બેક કરવાનું, અહીંથી પછી મિત્રો ફરી ઇફેક્ટમાં આવવાનું, ઇફેક્ટમાં આવ્યા પછી મિત્રો આ રીતે આગળ જશો, જોઈ લો મિત્રો, તો મિત્રો આ કાંઈ હું તમને સીસી ઇફેક્ટ આપી દઈશ, બરાબર। તો મિત્રો આ પહેલી નીચેની સીસી ઇફેક્ટ છે, એની સામે તમારે આઈકન શું કરવાનું, દબાઈ રાખવાનું, તે હોલ્ડ કરીને દબાઈ રાખવાનું, ઉપરની બે લેયર તમારે રીતે સિલેક્ટ કરી લેવાની, પછી મિત્રો આ લેયરમાં જવાનું, લેયરમાં જઈ અહીંથી કોપી કરી લેવાની, ત્રણે ત્રણ લેયર આ રીતે કોપી કરવાનું, બેક કરવાનું, બેક કરી પ્રોજેક્ટમાં આવી જવાનું,
પ્રોજેક્ટ માં આપ્યા પછી મિત્રો આ રીતે સિમ્પલી 00 પર રહે મિત્રો આ લેયરમાં જતો રહો, લેયરમાં જઈ તમારે પેસ્ટ કરી દેવાની, આ રીતે પેસ્ટ કરશો એટલે મિત્રો આ રીતે સીસી ઇફેક્ટ આપણી કલર ગ્રેનિયન ઇફેક્ટ વાગી જશે. બરાબર મિત્રો, તમે ડેમો જોયું હતું એ પ્રકારનું. તો મિત્રો આને આપણે ગેલેરીમાં સેવ કરવા માટે શું કરવાનું, ઉપર જે તીરનું ઓપ્શન છે એની પર ક્લિક મારવાનું અને મિત્રો અહીંથી એક્સપોર્ટ ઉપર ક્લિક કરી દેવાનું. તો મિત્રો તમારી ગેલેરીમાં સેવ કરવાનું ઓપ્શન આવી જશે. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી.